नमस्कार दर्शक मित्रों, लोक सामना न्यूज में हूँ भारती सोलंकी, आपनों हार्दिक स्वागत करूँ छू। हवे जोईए आज मुख्य समाचार। बनासकांठा थी अमारा रिपोर्टर जितेंद्र झाला साथे। सुईगाम तालुकाना ध्रेचाणा गामे लोको छेल्ला बे थी अढ़ी वर्ष थी ग्रामजनो पाणीनी समस्यानो सामनो करी रह्या छे। ज्यारे छेल्ला 15 दिवसथी बिलकुल पाणी न आवता गामना सरपंच सहितना ग्रामजनों सुईगाम तालुकानी प्रांत कचेरीए जई प्रांत अधिकारीने आवेदनपत्र आप्यो हतो अने जो एक अठवाडियामां पाणीनी समस्या हल नहीं थाय तो भूख हड़तालनी चीमकी उच्चारी हती। ढेसणा ग्राम पंचायतमां रजूआत वारंवार रजूआत करवाथी पाणी आजे अमारे प्रांत साहेबने अमे आगळ रजूआत करेल हती, कलेक्टर साहेबने पण रजूआत करेल छे अने तालुका स्वागत कार्यक्रममां अमे प्रांत कलेक्टर साहेबथी रजूआत करी हती અને આ સુધી અમારે હજી સુધી પાણીની પ્રોબ્લેમ હતી ઘણો સમયથી, ઘણો ને 2-2.5 વર્ષથી પ્રોબ્લેમ છે। વારંવાર બધા અધિકારીઓને અમે રજૂઆત કરી છે, હજી સુધી અમને પાણી પીવાનું મળતું નથી। અમે હમણે બી પ્રાંત સાહેબને મળ્યા હતા અને કલેક્ટર સાહેબને બી રજૂઆત હરૂભરૂ મળીને કરી હતી, એનો કોઈ હજી અમારો નિકાલ આવ્યો નથી। જો આ પાણીનો નિકાલ વારંવાર રજૂઆત કરતા છતાં હજી સુધી પાણીનો અમારો નિકાલ નથી આવતો, એટલે આગળ અધિકારીઓને અને અમે ઠેઠ મુખ્યમંત્રી સાહેબ સુધી પત્ર લખ્યો છે। કુંવરજી બાવળીયા સાહેબ જે પાણી પુરવઠા મંત્રીને બી અમે આ કાગળ લખ્યું છે, એની બધી નકલો અમારા પાસે છે, છતાં હજી સુધી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી। એટલે અમારી એવી સરકારને નમ્ર વિનંતી છે કે ધ્રેચાણા ગામ પંચાયતને ગમે તે કરી અને પાણીનો નિકાલ કરવા બાબત અમારા ગામના આજુબાજુના 2 તળાવ છે એ ખારા થઈ ગયા છે, ત્યાં પાણીની એટલી પરિસ્થિતિ છે કે પીવા લાયક પાણી જ નથી, એટલે ગામને બહુ તકલીફ પડે છે। વૃક્ષો પાવામાં બીજામાં જે અમારા વૃક્ષો બળવા મળ્યા છે ખારા પાણીના કારણે આવી ખૂબ અનેક તકલીફો છે, એટલે ગમે એમ કરીને અમારો નિકાલ પાણી કરવા બાબત અને વત્તા અમારે એક કેનાલનું પાણી આવે છે, જો બાજુના સંપમાં કેનાલનું પાણી મેળતા હોય તો અમારા ગામમાં કેમ નથી આપતા, એટલે એ રજૂઆત બી અમે કરેલ છે, છતાં હજી આજ સુધી કોઈ રજૂઆત એનો અધિકારીઓ લેતા નથી કોઈ પણ। આ અધિકારીઓને કોન્ટ્રાક્ટીઓ મળી વિગતમાં હજી અમારું કોઈ કાર્યક્રમ કરતા નથી। હવે ફરી મળીશું નવા સમાચાર સાથે, જોતા રહો લોકસામના ન્યૂઝ બનાસકાંઠા।